SEM5 फिजिक्स 503 अंदर यूनिट नंबर 3 आपने शुरू करी तो एमो चैप्टर नंबर 1 आपने चालू करी मॉलिक्यूलर स्पेक्ट्रा। तो आम आपने एना त्रण प्रकार था मॉलिक्यूलर स्पेक्ट्रा ना, इलेक्ट्रॉनिक स्पेक्ट्रा, रोटेशनल वाइब्रेशनल स्पेक्ट्रा अने प्योर रोटेशनल स्पेक्ट्रा। एनी अंदर आपने प्योर रोटेशनल स्पेक्ट्रा ना साइलेंट फ्यूचर जोया, पछी एने फाइंड कई रीतना करवा, एना माटे एक मैथमेटिकली एक प्रायोगिक गोठवण करीने एना एक्सपेरिमेंटनो अभ्यास कर्यो, एटले प्रयोगनो अभ्यास कर्यो। एना पछी आपणे એવું ખબર પડી કે એવો દ્રઢ પદાર્થ હોય તો એના જે સ્પેક્ટ્રમ મળે પ્રકાશિત અને અપ્રકાશિત, તો એના વચ્ચે જે બેન્ડ મળે આપણને સ્પેક્ટ્રામાં, એના વચ્ચેનું અંતર ક્રમિક કેવું હોય, સમાંતર કેવું હોય, સમાન, તો એના માટે આપણે દ્રઢ પદાર્થ લેવો પડે। તો એના માટે થિયરી હતી આપણે કે આપણે દ્રઢ પદાર્થ લઈએ તો એના અંદર એની ઊર્જા કેટલી, બંને વચ્ચેનું અંતર અચલ રહે કે નહીં રહેતું, કે તો એક દ્રઢ પદાર્થ લીધો તો એ દ્રઢ પદાર્થની અંદર આપણે બે અણુઓનો બનેલો, બે પરમાણુનો બનેલો એક અણુ, એક એક દ્રઢ પદાર્થ લીધો, જેમનું એકનું દળ M1 લીધું, એકનું M2 લીધું, બંને વચ્ચેનું અંતર R, તો એનું બંનેનું દળ ક્યાં હોય, બંનેના સેન્ટરમાં અણુના, એટલે સેન્ટરથી E એટમનું અંતર R1 કીધું અને B એટમનું અંતર R2 કીધું, એના ઉપરથી આપણે રિડ્યુસ માસ મેજર કર્યું હતું। ઓકે, તો એના ઉપરથી આપણને જે ન્યુક્લિયસનો વિસ્તાર કેટલો એને કરસ્પોન્ડિંગ આપણે જડત્વની ચાકમાત્રા ટોટલ લીધી આ બંને પરમાણુ વડે। ઓકે, તો આઈ બરાબર MR² વત્તા M1R1² વત્તા M2R2² અને એના પછી આપણે વિજ્ઞાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી R1 અને R2ને કરતા કર્યા, R બરાબર R1+R2 થાય, તો R1 અને R2 શું થાય એની કિંમત ક્રમિક આપણે મેજર કરી, તો R1 બરાબર M2 ભાગ્યા M1+M2R મળ્યા અને R2 બરાબર શું મળ્યું, તો આપણને M1 ભાગ્યા M1+M2 × R। ઓકે, જોઈ લો આ R2ની કિંમત। ઓકે, એના પછી આપણે એની જડતાની ચાકમાત્રા μR² સાબિત કર્યું હતું, જ્યાં μ એ એનો રિડ્યુસ સ્થિર દળ દર્શાવે છે। ઓકે, એના પછી આપણને સિંગલ પોઈન્ટ માસની વાત કરી કે આ સિંગલ પોઈન્ટ માસ માટેનો આનો અભ્યાસ કર્યો હતો। એના પછી આપણે વાત કરી હતી કે અણુની શક્ય પરિભ્રમણ ઊર્જા શોધવા દ્રઢ પરિભ્રમણ માટેનું શ્રોડિંજર ઉકેલવું પડે। ઓકે, જે સમીકરણ નીચે મુજબ છે, એટલે આનું પરિભ્રમણ માટે જે પરિભ્રમણ ઊર્જા કેટલી, તો ઊર્જા મેજર કરવા માટે આપણે આનું સ્ટેટ એની પોઝિશન, તો પોઝિશન ફાઇન્ડ કરવા માટે આપણે શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કર્યો, તે શ્રોડિંજર સમીકરણ નીચે મુજબ આપણને મળશે। આ સમીકરણ સેમ ટુ સેમ આપણે કોઈ પરિભ્રમણ માટે કે કોઈ દોલન માટે આવું ઇક્વેશન મળતું હોય, આ વર્તનું શ્રોડિંજર ઇક્વેશન, તો જે નીચે મુજબ છે, નેબલા સ્ક્વેર સાય વત્તા 8π² μe/h² (ψ) એચ કટ સ્ક્વેર નથી પરંતુ શું છે, h² hની જગ્યાએ h કટ લખવું તો h કટ બરાબર h/2π થશે। ઓકે, આ સમીકરણ નંબર 2 જોઈ લો। ઓકે, એના પછી જ્યાં આ શું હોય, આ બીજા નંબરનું એ કેના કરસ્પોન્ડિંગ k² તમને ખબર છે, નેબલા સ્ક્વેર સાય વત્તા k² સાય એ આપણું તરંગ માટેનું સમીકરણ શ્રોડિંજરનું, તો અહીંયા આપણે એનો યુઝ કરેલો છે। ઓકે, જે આના બરાબર k² લખો અથવા 2μe/h² લખો, કઈ રીતના, તો 8π² એને આપણે 2π માં ગુણીએ તો 2π³ લખીએ તો નીચે પાય વધારાના એડ થશે, એટલે h² આવી જશે, h² બરાબર h/2π। ઓકે, તો સ્થિતિ ઊર્જાનું પદ શૂન્ય લેવામાં આવે છે, અહીંયા આપણે ખાલી આ ઉર્જાવાળું ટર્મ જ છે V₀ ψ, એટલે આ જે 8π² μe/h² છે એ આપણે એનર્જી દર્શાવે, પરંતુ આપણે એનું પોટેન્શિયલ શૂન્ય લીધું હોય સ્થિતિ ઊર્જાનું, જો એ શૂન્ય ન લઈએ તો એ ઇક્વેશન કઈ ટાઈપનું બની જાય, તમારે તો સરળ આવર્ત ગતિમાં જે આપણે ઇક્વેશન આવતા સ્થિતિ ઊર્જાના એના જેવું બની જશે। ઓકે, કારણ કે અહીંયા R નિશ્ચિત છે, અંતર જ ફિક્સ હોય તો ગોલીયામ પદ્ધતિ પ્રમાણે કેવું ઇક્વેશન મળશે તમને, જો અંતર ફિક્સ હોય
તો એના માટે ગુલીયામ નેબલા સ્ક્વેર શું બનશે, વન અપન આર સ્ક્વેર. તમને ગુલીયામ પદ્ધતિ માટે નેબલા સ્ક્વેર શું હોય, પછી કાર્ટિઝિયન માટે શું હોય, તો કાર્ટિઝિયન માટે તો ખબર જ હશે, નેબલા સ્ક્વેર બરાબર વન અપન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી એક્સ વત્તા વન અપન વાય સ્ક્વેર ડી બાય ડી વાય વત્તા વન અપન ઝેડ સ્ક્વેર ડી બાય ડી ઝેડ. ઓકે, એ રીતનો ગોલીયામ પદ્ધતિમાં શું આવશે, નેબલા સ્ક્વેર બરાબર વન અપન આર સ્ક્વેર ડી અપન ડી આર સ્ક્વેર ડી અપન ડી આર વત્તા વન અપન આર સ્ક્વેર સાઇન થીટા ડી અપન ડી થીટા કૌંસમાં સાઇન થીટા ડી અપન ડી થીટા કૌંસ પૂરો વત્તા વન અપન આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ નેબલા સ્ક્વેર ડેલ સ્ક્વેર અપન ડેલ ફાઈ સ્ક્વેર. ઓકે, અહીંયા શું આર કોન્સ્ટન્ટ હોય, તો અહીંયા ડી અપન ડી આર વાળું ટર્મ કેવી થઈ જશે, શૂન્ય, એટલે ડી ફાઈ અપન ડી આર શું થશે, શૂન્ય. ઓકે, તો અહીં આર સ્ક્વેર વાળી ટર્મ નીકળી, તો આ આખી ટર્મ આપણને શૂન્ય મળશે. કઈ મળશે, હજી સ્ટાર્ટિંગની બે પદ આપેલા, એક તો વન અપન આર સ્ક્વેર વાળું અને આજે છેલ્લા બે પદ વધશે. પહેલી ટર્મ તો શૂન્ય, ડી અપન ડી આર વાળું શૂન્ય થઈ ગયું, તો બાકીની બે ટર્મ વધશે, પહેલી ટર્મ આપણી શૂન્ય થઈ જશે. એટલે કે આ જે પહેલી આ ટર્મ હતી એ આપણી શૂન્ય થઈ જશે, બાકીની આ અને આ ટર્મ વધશે. એ આ અહીંયા લખી દીધી જો નીચે, જે લખેલી જ છે. ઓકે, એના પછી એનું સાદુરૂપ આપીએ તો શું થશે, તો નેબલા સ્ક્વેર ઓપરેટરની કિંમત સમીકરણ બેમાં મૂકતા જે આ બે પદ મળ્યા હતા આપણને, ક્યાં ગયો, આ નીચેના બે પદ મળ્યા હતા એની કિંમત ક્યાં મૂકશું, સમીકરણ નંબર બે, એટલે એ નેબલા સ્ક્વેરમાં મૂકશું તો શું થશે, સ્ટાર્ટિંગમાં પહેલા બે પદ આવશે નેબલા સ્ક્વેરના ઇન્ટુ સાય વત્તા જે આપણું પદ હતું 8 પાઈ સ્ક્વેર મ્યુ અપન એ સ્ક્વેર ઈ સાય. ઓકે, હવે બંને બાજુ આર સ્ક્વેર વડે ગુણતા, બંને બાજુ આર સ્ક્વેર વડે ગુણો તો આર સ્ક્વેર પહેલામાંથી નીકળી ગયો. ઓકે, અહીંયા આર સ્ક્વેર વડે ગુણશો તો આ જતું રહેશે, એના પછી ડી પણ ડી થીટા સાઇન થીટા એમના એમ જ રહેશે. ઓકે, પછી આ પણ આર સ્ક્વેર જતો રહેશે, આર સ્ક્વેર વડે ગુણીએ તો અહીંયા આર સ્ક્વેર નથી એટલે અહીંયા આર સ્ક્વેર એડ થશે, જો એડ થઈ ગયો. ઓકે, એના પછી સાય એટલે આઈ બરાબર શું હોય, મ્યુ આર સ્ક્વેર. તો આ તમને આ મ્યુ આર સ્ક્વેર મળ્યા અહીંયા, જુઓ તો મ્યુ આર સ્ક્વેરની જગ્યાએ આઈ મૂકી શકાશે, અને સમીકરણ નંબર 3 છે તો સમીકરણ 3માં આપણે આઈ પણ મૂકી શકાય, મૂકીએ તો. ઓકે, તો હવે જો આ જે થીટાવાળું ટર્મ એ અલગ હે, જો ફાય વાળો પણ અલગ હે, બંને ટર્મ અલગ હે. જો હવે થીટા અને ફાય વેરિયેબલને જુદા કરતા, એટલે કે સેપરેશન મેથડ, આપણે સેપરેશન મેથડ તમારે 501ની અંદર સેપરેશન મેથડ ભણવાનું ચાલુ જ આવશે, એ આપણે જ્યારે ચલાવશું, કદાચ કેપી સરે ચાલુ કર્યું હોય અને તમે ભણાવ્યું હોય તો એના લેક્ચર તમે સાંભળ્યા હોય કેપી સરના, તો એમને તમારે સેપરેશન મેથડ ભણાવી હશે. ઓકે, સેપરેશન મેથડ એટલે કે શું, તો તમારે આ જે ડેલવાળા ઇક્વેશન હોય એ ઇક્વેશનમાં તમને કિંમત કેવી, આંશિક વિકલન મળે, એ આંશિક વિકલનમાં જવાબ તમને પૂર્ણ મળતો નથી, તો એ પૂર્ણ સંકલનમાં ફેરવવા માટે શું કરવું પડે, તો એ તમારે આખું ફંક્શન કેવું હશે, એક્સ વાય ઝેડ આખું કોમ્બિનેશનમાં હોય, તો એને શું કરવાનું, એના બરાબર કંઈક કોન્સ્ટન્ટ લઈ અને ત્રણે ત્રણના અલગ તારવી, કોન્સ્ટન્ટ લઈને ત્રણના એકબીજાથી સ્વતંત્ર કરી દેવાના. શું કરવાના, ત્રણ ભાગ કરી ઇક્વેશન, ત્રણને સ્વતંત્ર કરી દેવાના. ઓકે, તો પછી ત્રણે ત્રણ અલગ થયા, એક ઇક્વેશન માટે ત્રણ ઇક્વેશન, ત્રણ વેરિયેબલ હોય તો ત્રણ, ચાર વેરિયેબલ હોય તો ચાર, તો ઇક્વેશન બનાવીને ચાર ઇક્વેશન બનશે અલગ અલગ એકમાંથી, તે ચારે ચાર પૂર્ણ આંતરિક વિકલનમાં બની જશે. કેવા બનશે, પૂર્ણ આંતરિક વિકલન, એટલે કે એના જવાબ નિશ્ચિત થઈ જશે. આપણે અહીંયા સેપરેશન મેથડનો ઉપયોગ કર્યો હતો, તે સેપરેશન મેથડમાં શું આવશે, તો કે એને બે જે અલગ અલગ વેરિયેબલ હોય અહીંયા થીટા એન્ડ ફાય આપેલા હોય, ફાય થીટા એન્ડ ફાય, એના એનું સ્વરૂપ આપણે આંશિક વિકલનના સ્વરૂપમાં મળતું હતું. ઓકે, પરંતુ એને જ્યારે સેપરેશન મેથડ યુઝ કરશું તો થીટા અને ફાય બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે, અને આપણે બંનેને સ્વતંત્ર લઈ આપણે એને પૂર્ણ વિકલનમાં ફેરવી શકાય. ઓકે, તો ફાય ઓફ થીટા એન્ડ ફાય બરાબર થીટા ફંક્શન લીધું થીટાનું અને ફાયનું ફંક્શન ફાય કેપિટલ ફાય, આપણે બંને થોડું અલગ પડે એ રીતના દર્શાવ્યું છે, અને સમીકરણ નંબર 4 આપી દીધો. આપણને સમીકરણ 3 અને 4 પરથી, એટલે ઉપરોક્ત સમીકરણ જે આપેલું હોય થીટા અને ફાયને કરસ્પોન્ડિંગ આપેલું હોય, તો એના અંદર આપણે સમીકરણ 4નો ઉપયોગ કરી, જે ફાય હે ફાય થીટા એન્ડ ફાયની જગ્યાએ આપણે થીટા થીટા એન્ડ ફાય ફાયનો ફંક્શનનો ઉપયોગ કરી. ઓકે,
तो जो पहला में करीशू आग तो अँ फाय आज फाय आपेला छे आ फाय फाय जगह ये आई जैसे तो ये फाय आग आशे नहीं शू आ नीचे थीटा एट थीटा आशे बीजा में शू है नीचे फाय है तो अँ फाय थीटा बार आशे ओके छेलाम थीटा फाय बने आशे ओके। तो जो आ इक्वेशन जो लो नीचे इक्वेशन आपेलू है इक्वेशन फाय फाय भाग्या साइन थीटा डी अपन डी थीटा साइन थीटा डी थीटा थीटा अपन डी थीटा थीटा वालों बार आए आम फाय सापेक्ष में एट एट बने आशे बराबर जीरो। जो अँ ओनली फॉर साइन थीटा वाला टर्म आ फाय एक वारा फाय ने अपने हमें आ बाजू ली जाइए अँ आई थी अँ थीटा है तो थीटा फाय वे अपने शू कर दीसू इन्हें भागी देसू ओके थीटा फाय वे बने बाजू आखा इक्वेशन ने भागी देसू थीटा फाय वे तो अपने स्वतंत्र थी जैसे ओके। तो जे आ इक्वेशन तू इने अपने शू करिए साइन स्क्वेर थीटा अपन थीटा फाय वे गुणता भागी शू गुणता सॉरी तो ये पहला में शू तो ऊपर साइन फाय तो फाय नीचे अपने गुण्यू एट फाय पर जत रू थीटा वारा एड थी गयु नीचे साइन थीटा तो साइन स्क्वेर थीटा वे गुणिए तो एक नीचे साइन थीटा एक जत रू एक वे साइन थीटा पर थीटा आशे ओके इक्वेशन तमन मैसे से बीजा टर्म में शू तो ऊपर थीटा तो ओके नीचे साइन स्क्वेर तो ऊपर साइन स्क्वेर वे गुण्यू तो साइन स्क्वेर नीचे वालू जत रू नीचे थीटा फाय वे अपने गुण्यू कोना वे थीटा फाय वे कोना वे थीटा फाय वे એટલે ઉપર એક આપણે થીટા આપેલો થીટા થીટા જતો રહેતો ઓકે એટલે ફાય વધશે પછી આપણે થીટા અને ફાય બંને હતા ઉપર નીચે થીટા ફાય વડે ગુણ્યા તો એ જતો રહ્યું પણ સાઇન્સ કે થીટા વધશે તો એ લખી દીધો ઓકે। હવે જો આ ઇક્વેશન બન્યું એમાં આ આખી ટર્મ કેવી છે આ આખી ટર્મ થીટાવાળી છે અને આ આખી ટર્મ ફાયવાળી ને એને ગમે તેને એક એક બાજુ આપણે લઈ જઈએ સપોઝ આપણે પહેલાં તો ફાયવાળાને લઈ જઈએ तो फाय वाला ने आ बाजू लई गया तो आ ए आज जमणी बाजू को तमे तो जमणी बाजू टर्म ए डाबी बाजू साइड डिपेन्डेंट नहीं कारण के आ बाजू एक की फाय वालू पद नहीं जो छे फाय आ बाजू ओनली फोर थीटा छे आ फाय छे एटले स्वतंत्र थई गयो के थई गयो स्वतंत्र समीकरण आज पांच आप्यु અહીંયા સમીકરણ પાંચ આપ્યું આપણે અહીં સમીકરણ પાંચમાં ડાબી બાજુ થીટાનું વિધેય છે જ્યારે જમણી બાજુ ફાયનું વિધેય છે બંને બાજુ એકબીજાથી કેવી એ સ્વતંત્ર ઓકે તો બંને બાજુ સમાન બને તેવો એક સ્વતંત્ર એક નવો અચળાંક એમ સ્ક્વેર સ્મોલ એમ સ્ક્વેર મૂકતા જે બંને બાજુને કેવો જોઈએ સંતોષવો જોઈએ ઓકે। જ્યારે સેપરેશન મેથડનો ઉપયોગ કરે એટલે શું થાય ડી થીટા આંશિક વિકલનનું પૂર્ણ વિકલનમાં રૂપાંતરણ થાય તો અહીંયા જે આંશિક વિકલન ડેલ અપન ડેલ ફાય હતું તો અહીંયા કેપિટલ ડીમાં ફેરવાઈ ગયું ઓકે સ્વતંત્રનો આપણે નવો ચણાક લીધો એટલે અહીંયા આવશે માઇનસ ડી ફાય બરાબર એના બરાબર એમ સ્ક્વેર લખ્યું તો ડી સ્ક્વેર ફાય અપન ડી ફાય સ્ક્વેર માઇનસ એમ એમ સ્ક્વેર ફાયને આપણે આ બાજુ લાવ્યો તો પ્લસ થઈ ગયો તો આપણે સમીકરણ નંબર છ મળ્યું એટલે ફાયનું એક સમીકરણ છ મળ્યું। હવે આ તમને ખબર છે ડેલ સ્ક્વેરવાળું એક એનું ઇક્વેશન આપણે સોલ્યુશન મેજર કરી શકાય ઓકે તેનું સોલ્યુશન શું થશે તો એનું સોલ્યુશન આપણે આ સ્વરૂપે મળશે તો ફાય એમ ફાય બરાબર એ ઈ રેસ ટુ આઈ એમ ફાય શું આવશે ઈ રેસ ટુ આઈ એમ ફાય તો આ ફાયની બધી જ કિંમત માટે ફાય એમ ઓફ ફાય એક મૂલ્ય મળે છે કેવું મળે એક જ મૂલ્ય તો તમે જેમ જેમ એમની મૂલ્ય એમનું મૂલ્ય કેવું હોય જીરો પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ આ એમ શું હોય તો એમ એ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર આપણે કહેવાય એ છે ઓકે। પછી નોર્મલાઇઝેશન શરતની અનુસાર નોર્મલાઇઝેશન શરત તો તમને કરે ખબર હે કે માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી માનાંકમાં ફાયનો સ્ક્વેર ઇન્ટુ ડીટો બરાબર વન કેટલી થવું જોઈએ ટોટલ એનું સંકલન કેવું થવું જોઈએ વન થવું જોઈએ આવો આપણે નોર્મલાઇઝેશનની શરત હતી અથવા એન સ્ક્વેર બરાબર આપણે વન લો તો પણ ચાલે અથવા એન સ્ક્વેર લો અથવા વન ઓકે
એન આપણે મેજર કરશું તો પણ આપણને ખબર પડી જશે કે એની કિંમત શું હોય. તો એન સ્ક્વેર બરાબર નોર્મલાઇઝેશન કન્ડિશનમાં એન સ્ક્વેર બરાબર શું થઈ ગયું, અહીંયા સાયની જગ્યાએ આપણે ફાઈની વાત કરવાની, તો ફાઈ ઓફનો સ્ક્વેર ઇન્ટુ ડી ફાઈ છે. ઓકે, હવે જુઓ તો અહીંયા સંકલન આપણે ઝીરોથી કેટલું લીધેલું હોય, ટુ ફાઈ. એનું કારણ શું, તો કે આપણે એ ફાઈ મેક્સિમમ કેટલો હોય, ઝીરોથી ટુ પાય સુધીનો હોય. અને તમને ખબર હે આર થીટા ફાઈમાં તમને લિમિટ ખબર હે, આરની લિમિટ માઇનસ ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી, થીટાની ઝીરોથી પાય અને ફાઈની ઝીરોથી ટુ પાય લિમિટ હોય છે. આપણે ગોલી એમ પદ્ધતિ ખબર જ છે. ઓકે, તો અહીંયા એન સ્ક્વેર બરાબર શું થશે, તો ફાઈ એમનું સોલ્યુશન શું મળ્યું, તો એ ઇન્ટુ ઈ ઈ રેઝ ટુ આઈ એમ ફાઈ. પરંતુ એનો આ માનાંકમાં સ્ક્વેર એટલે કે ફાઈવાળું એક ટર્મ આવશે ને બીજું એનો કોન્જ્યુગેટ સ્ટાર આવશે ગુણાકારમાં. તો એનો સ્ટાર જે છે કોન્જ્યુગેટ, એ કોન્જ્યુગેટ બરાબર શું થશે, તો કોન્જ્યુગેટ એટલે કે આઈની જગ્યાએ આપણે માઇનસ આઈ મૂકવાનું. રિયલનો કોન્જ્યુગેટ એનો એ જ મળે પણ ઇમેજનરીનો બદલાઈ જાય, એટલું યાદ રાખો. કારણ કે આઈની જગ્યાએ માઇનસ આઈ મૂકવાનું, તો આ માઇનસ આઈ મૂકશો તો આ રીતના ઇક્વેશન મળશે. ઓકે, તો એન સ્ક્વેર બરાબર ઈ સ્ક્વેર ઝીરોથી ટુ પાય ડી ફાઈ મળશે આપણને. ઓકે, ઈ રીસ ટુ આઈ એમ ફાઈ ઇન્ટુ ડોટ ઈ રીસ ટુ માઇનસ આઈ એમ ફાઈ, તે તો વન થઈ ગયું. ઓકે, તો ઈ સ્ક્વેર, તો અહીંયા આપણે ડી ફાઈનું ફાઈ એટલે ફાઈમાં ટુ પાય મૂકશું, પછી ઝીરો મૂકશું એટલે ટુ પાય વધશે, એટલે આપણે એના બરાબર કેટલું મળશે, વન. 100% સંભાવના હોય એમ એન સ્ક્વેરની. આપણે મેં તમને કીધું કન્ડિશન કેવી હોવી જોઈએ, એની નોર્મલાઇઝેશન કીધું એટલે વન થવું જોઈએ. ઓકે, તો એ સ્ક્વેર ટુ પાય બરાબર વન થયું, તો શું થશે, 1/√2 વર્ગમૂળમાં ટુ પાય આવશે. એટલે ફાઈ આ એની કિંમત જે મળી એની કિંમત ક્યાં મૂકવાનો ઇક્વેશન આ ઉપર નવું ઇક્વેશન ફાઈમાં, તો એની જગ્યાએ 1/√2 મૂકશું તો એ રીસ ટુ અંદર શું હોય, આઈ એમ ફાઈ છે. ઓકે, તો ત્યાં ત્યાં આપણે એમની કિંમત કેવી હોય, 0 ±1 ±2 એ રીતના આપણને મળશે. આ સોલ્યુશન મળ્યું આપણને ફાઈનું, એ જ રીતના આપણે થીટાનું પણ કરી શકાય. ઓકે, તો સમીકરણ 5 અને 6 પરથી સાઇન થીટા અપન થીટા ડી અપન ડી થીટા સાઇન થીટા, તો એના બરાબર પણ એમ સ્ક્વેર લખી શકાય, અને ફાઈ બરાબર પણ આપણે એમ સ્ક્વેર લખીને એનું સોલ્યુશન આવી રીતના થીટાવાળામાં પણ લઈ શકાય એમ સ્ક્વેર સપોઝ કરી. તો આ ઉપયોગ સમીકરણમાં પેલાને સાઇન સ્ક્વેર થીટા પણ થીટા ફાઈ વડે ગુણ્યું હતું. ઓકે, અહીંયા આપણે થીટા પણ સાઇન સ્ક્વેર થીટા વડે ગુણીશું, કારણ કે ઉપર સાઇન થીટા અહીંયા નીચે થીટા. ઓકે, તો થીટાની ઉપર આ ગુણશું તો એ નીચેવાળું જતો હશે, નીચે સાઇન સ્ક્વેર થીટા નીચે સાઇન થીટા વધશે. ઓકે, હવે જે એમ સ્ક્વેર હોય એને થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા, તો આઈ જે મ્યુ આર સ્ક્વેર છે એની જગ્યાએ શું આવશે આપણને, આઈ આવશે. તો આઈની આઈ મૂકી દેવાનું, તો જો 1/sin θ ડી અપન ડી થીટા સાઇન થીટા ડી થીટા અપન ડી થીટા પ્લસ 8π² આઈ એચ સ્ક્વેર ઇન્ટુ ઈ માઇનસ આ જે એમ સ્ક્વેરવાળું છે એ જમણી બાજુવાળું પદ સારું, એને આપણે આ બાજુ લાવશું એટલે માઇનસ થઈ જશે. ઓકે, હવે આ થીટા આના અંદરથી કોમન નીકળી ગયું છેલ્લા પદમાંથી, અને તમે હવે જોઈ લો અહીંયા. તો હવે આનું આપણને સંકલન આ વિકલન લેવાનું, હવે આનું વિકલન લેવું હોય તો આપણે એના બરાબર કંઈક કોન્સ્ટન્ટ સપોઝ કરવું પડશે. ઓકે, તો એનું સોલ્યુશન કઈ રીતના આવશે, તો આપણે એક આદેશની રીત લઈએ. કઈ લઈએ આદેશની રીત, cos θ બરાબર x લઈએ. શું લઈએ, cos θ બરાબર x, તો −sin θ ડી થીટા બરાબર શું થશે, dx થશે. તો આ xમાં ફેરવાઈ જશે આખી ટર્મ. ઓકે, તો p(x) બરાબર શું હોય, આપણે અહીંયા cos θ છે, તો cos θ બરાબર આ શું ફંક્શન આવી ગયું, શું આવ્યું ફંક્શન, p(x) બરાબર ફંક્શન મળશે આપણને. ઓકે, હવે જો ડી અપન ડી થીટા લઈએ, આનું વ્યસ્ત લઈએ, આ જે આવે એનું વ્યસ્ત લઈશું, તો શું થશે, ડી અપન ડી થીટા એટલે 1/-sin θ થાય, 1/ થશે તો એ sin θ આ બાજુ થશે, ડી અપન ડી થીટા બરાબર −sin θ ડી અપન dx મળશે. ઓકે, હવે જે dx અપન ડી થીટા લઈએ એટલે આ dx વાળું ટર્મ આ બાજુ લઈ જઈએ, તો અહીંયા શું વધશે, dx અપન ડી થીટા બરાબર −sin θ આવશે. શું આવશે, −sin θ.
ओके नहीं जो आपने आनु विकलन लिए कॉस थीटा वाला पी ऑफ एक्स वालू जो सपोज करो एनु जो विकलन थीटा सापेक्षे लीसु तो अपन समीकरण मैं जो मे कि नहीं माइनस साइन थीटा डीपी एक्स अपन ए डी एक्स ओके एना पछी अपने आज आदेश रीतनो उपयोग करो एना अंदर ती आज किंमत मिली ए बधी किंमत अपने समीकरण नंबर आठ में मूकी दीए ओके तो अँ शो आशो वन अपन साइन थीटा माइनस साइन थीटा डी बाय डी एक्स तो आ कोनी किंमत आई थी तो आपने डी अपन डी थीटा की किंमत अँ थी लीधी थी क्या थी आ रही आ किंमत जी थी डी अपन डी थीटा ओके एना पशी किंमत अपने साइन थीटा लख फरी किंमत आशे पर कई लखशू डी थीटा अपन हजी छेले मेजर करी ना किंमत ए आ रही आ किंमत जे आ किंमत थी डी थीटा अपन डी थीटा तो अँ अपने एनी किंमत मूकी देवानी आनी बेनी किंमत आई गई ए रीतना अपने थीटा की किंमत पण आवशे ओके तो वन अपन साइन थीटा माइनस साइन थीटा डी अपन डी एक्स साइन थीटा माइनस साइन थीटा डी पी अपन डी एक्स आ रीतना तमने इक्वेशन मळशे छेले पेला ने किंमत मूकशो एटले पी ओफ एक्स आवशे ओके आनु जो विकलन हतुं तेनी किंमत सॉल्यूशन लाशो तो अँ शू साइन इन टू साइन साइन स्क्वेर थे डी पी एक्स वालों आवशे अँ साइन थीटा जत रू ओके तो एनु सॉल्यूशन कई रीतना तमने मळशे तो आ रीतना जो तो शू आ माइनस डी अपन डी एक्स साइन स्क्वेर थीटा डी पी एक्स तो आवे फरी विकलन करव पड़े साइन स्क्वेर और डी पी एक्स तो अँ विकलन शू हो साइन स्क्वेर थीटा तो एना बराबर वन माइनस कॉस स्क्वेर थीटा एट वन माइनस एक्स स्क्वेर थाय ओके तो आ साइन साइन स्क्वेर थीटा बराबर एक्स करस्पोंडिंग आपने इक्वेशन कर दीधु तो इक्वेशन मळशे तो आनु सादुरूप तमारे आपवानु है એટલે એકવાર ગુણાકારનો નિયમ એકવાર વન માઇનસ એક્સ સ્ક્વેર પડ્યું રહે એકવાર આનું વિકલન એકવાર આ પદ પડ્યું રહેશે ને એકવાર આનું વિકલન સરવાળામાં એટલે આ રીતના તમે ગુણાકારના નિયમનો ઉપયોગ કરી અને આનું વિકલન કરી શકો આ જ રીતના આનું આગળ સાદુરૂપ આપશો એટલે તમને આવું સમીકરણ નંબર નવ મળશે શું મળશે સમીકરણ નંબર નવ આજના લેક્ચરમાં અત્યાર એટલા સુધી રાખો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે